ઓકે ફ્રેન્ડ્સ, આપણને જે ઓપ્શન ની અંદર જે બીજી શોર્ટ નોટ આપેલી છે એ બીજી શોર્ટ નોટ આપણા યુનિટ 1 માંથી લેવામાં આવેલી છે અને એ એકદમ સેલી શોર્ટ નોટ જો સરસ મજાની એમજીપીસ ડ્રાઈવ ઓફ સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં એમજીપીએ કેવી રીતના કાર્ય કરેલું છે આપણે એના વિશે થોડું લખવું છે, પણ એના પોઈન્ટ્સ એ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ એકદમ કેવી રીતના જો જોઈને હાઉ મેની કસ્ટમર્સ એના વિશે આપણે લખશું. સોલાર પાવર માઇક્રોગ્રીડ કેવી રીતના સેટઅપ કરશે એના વિશે અહીંયા ક્વેશ્ચન આપેલા છે અને ક્વેશ્ચન આન્સર આપતા જશું આપણે, ઠીક છે. વોટ આર ધ બેનિફિટ્સ સોલાર પાવરના બેનિફિટ તો કંઈક આપણે સ્ટડી કરી ગયા છે ને યુનિટમાં અને એના આધારે આપણે સેન્ટેન્સીસ લખવાના છે. હાઉ કેન બિઝનેસ ગ્રોથ પોસિબલ, એ જે સોલાર લાઇટ એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવી હતી એનાથી બિઝનેસ કેવી રીતના ગ્રો થયો, એનો એ લોકોનો વ્યવસાય કેવી રીતના આગળ વધ્યો આપણે એના વિશે ડિસ્કશન ક્વેશ્ચન વાઇઝ કરશું. ઓલામાં આની પહેલાની શોર્ટ નોટમાં આપણે શું હતા પોઈન્ટ્સ, અહીંયા આપણને શું છે ક્વેશ્ચન, તો ક્વેશ્ચનના આન્સર લખતા જઈએ આપણે. મેરા ગાંવ પાવર એમજીપી હાઉ મેની કસ્ટમર્સ એમ કીધું કે નહીં. મેરા ગાંવ પાવર એમજીપી હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર, તો અહીંયા જે હાઉ મેની નો આન્સર એવો મોર દેન 3000 ટુ સોલાર પાવર મિની ગ્રીડ જે કાંઈ આપણને પૂછેલો એનો એટ વિલેજ લેવલ, બરાબર. ગ્રામ્ય સ્તરે, સિટીના સ્તરે નહીં ગ્રામ્યના સ્તરે, કારણ કે ઉણપ ત્યાં હતી, ખામી ત્યાં હતી ગ્રામ્ય સ્તરમાં. તો મેરા ગાંવ પાવર એમજીવી હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલાર, અહીંયા જે જવાબ હતો એ જવાબ આપણે પહેલા ક્વેશ્ચનનો આપી દીધો. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડીડ સોલાર માઇક્રોગ્રીડ વેર સેટઅપ, એને કેવી રીતના સેટઅપ કરવામાં આવશે ભાઈ. એમજીપી ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ બિલ્ડિંગ એ નેટવર્ક, એ નેટવર્ક બિલ્ડઅપ કરે લો કોસ્ટ માઇક્રોગ્રીડ કેવી, તો કે દેટ પ્રોવાઈડ ટુ એલઈડી લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ એ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક, એટલે કે મંથના અબાઉટ 100 રૂપીઝ, કે મોર દેન 100 થતા હશે. નેક્સ્ટ આગળ એમજીપી ટીમ મેપ્સ ધ વિલેજ, કેવી રીતના કરે છે એ આ કામ બધું સેટઅપનું આમ કામ ચાલુ છે, તો કે ભાઈ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ. વિલેજને મેપ કરવાનું એટલે શું, તો કે આખું ગામ હોય ને ગામનો નકશો તૈયાર કરે, એ ગામનો નકશો તૈયાર પછી દરેક એ નકશામાં દરેકનું ઘરને અલગ અલગ પોઈન્ટ તરીકે ત્યાં પોઈન્ટ વાઇઝ મૂકતા જાય કે આ જગ્યા એટલા ડિસ્ટન્સ ઉપર આ પોઈન્ટ ઉપર આ વ્યક્તિનું ઘર હશે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, પછી એના આધારે નેટવર્ક જે હતું નેટવર્કમાં કયો વાયર કેટલો લાંબો લેવો પડશે, એની લંબાઈ કેટલી રાખવી, બરોબર, અને કઈ જગ્યાએ એનું જંકશન રાખવું, આ બધું એ લોકો મેપિંગ કરે. ટુ ધ, તો કે એને જેથી કરીને ઈચ વાયર કનેક્ટ કસ્ટમર ટુ પ્રોવાઈડ પાવર સોર્સ, કે જે કંઈ કસ્ટમર છે ને પાવરનો સોર્સ જે કંઈ ઉર્જાનો સ્ત્રોત છે સોલાર પાવરની મળી જાય. તો અહીંયા આ અહીંયા સુધીનો જે પોઈન્ટ આવ્યો એ પોઈન્ટ બીજા ક્વેશ્ચનનો આન્સર હતો. નેક્સ્ટ વોટ આર ધ બેનિફિટ્સ, બેનિફિટ્સ શું છે, તો કે ડ્યુ ટુ સોલાર માઇક્રો ગ્રીડ્સ ધેર ઇઝ નો પોલ્યુશન, પોલ્યુશન ફ્રી, એના કારણે એન્વાયરમેન્ટ છે એનું બચાવ, એન્વાયરમેન્ટ ઇઝ ઓલ્સો સેવ્ડ. બિસાઇડ ધીસ, અને એના સિવાયનો સૌથી મહત્વની વાત, બિસાઇડ ધીસ, તે ઉપરાંત ઇન એડિશન ટુ ધીસ ન્યૂ બિઝનેસીસ હેવ ઓલ્સો ઇમર્જ, નવા બિઝનેસ પણ સ્ટાર્ટઅપ કરી શકાય લોકો, કારણ કે સમય મેળવો એને વધારે. ઓલું પહેલાં સુઈ જવું પડતું લાઇટ નહોતી, તો હવે લાઇટ છે તો સમય છે, સમય છે તો ન્યૂ બિઝનેસ છે. આ એનો એક મોટો ફાયદો છે કે ન્યૂ બિઝનેસ ઇમર્જ થયા. તો એના બેનિફિટ લખ્યા આપણે ક્યાં ક્યાં, નો પોલ્યુશન, એન્વાયરમેન્ટ ઇઝ ઓલ્સો સેવ્ડ, અને ન્યૂ બિઝનેસ છે એ ઇમર્જ થયા, નવા બિઝનેસ છે એ લોકો શીખા. ચિલ્ડ્રન સ્ટડી મોર, બાળકો પણ વધારે અભ્યાસ કરે છે, ધ પીપલ એન્જોય કુકિંગ એન્ડ ઇટિંગ ઇન લાઇટ, લાઇટના કારણે લોકોને ખાવાની એની મજા આવે છે. તો જે છેલ્લો ક્વેશ્ચન છે હાઉ કેન બિઝનેસ ગ્રોથ પોસિબલ, તો એ લાઇટના કારણે, કે વધારે લાઇટ મળી નાઇટના,
સમયમાં એટલા માટે. ઠીક છે, તો અહીંયા આપણે આ શોર્ટ નોટનો ટોપિક છે પૂરો કર્યો.